માનનીય પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી ડ્રગ્સના વિરુદ્ધમાં જે કેમ્પેઇન ચાલી રહી છે જેના ભાગરૂપે એસઓજીની ટીમને પીઆઈ વસાવ જે અમારી ટીમને લીડ કરતા હતા એમને જે બાતમી મળી એના આધારે અમે પેલો એક ડ્રગ્સનો કેસ કરેલો છે જે 194 ગ્રામ એની બજાર કિંમત 19,64,000 જેવી થાય છે અને એ કેસ બાપુનગરની અંદર રહેતો આરોપી જે છે એ મોહમ્મદ સાદિક ઉર્ફે બાબુ કરીને છે અને એને પોતાના ઘરમાં જ આ ડ્રગ્સનો જથ્થો રાખી અને એની પત્ની રુક્ષાના બાબુ બંને ડ્રગ્સના એડિક્ટ છે અને આ બંને જથ્થો છે એ પોતાના ઘરેથી છૂટક વેચાણ કરતા હતા અને આ ધંધામાં એનું આવવાનું કારણ છે કે બંને ડ્રગ્સના એડિક્ટ હોય અને એડિક્ટ હોવાને કારણે જે ખર્ચ થાય ડ્રગ્સ લેવાનો એ કાઢવા માટે પોતે ઈચ્છા ચલાવતો હોય જેમાંથી નીકળતો ન હોય ખર્ચ અને પોતે 3 વર્ષથી બંને એડિક્ટ હોય જેના ભાગરૂપે આ લોકો મુંબઈ જઈ અને દર 15 દિવસે મહિના દિવસે મુંબઈ જઈ અને 200 ગ્રામની આજુબાજુ જથ્થો લાવી અને અહીંયાથી સસ્તા ભાવનો જે જથ્થો છે અહીંથી એનાથી વધારે કિંમતમાં વેચી નફો કમાય અને પોતાનું જે એડિક્શન છે એનો ખર્ચ કાઢતા હતા અને આ રીતે છેલ્લા 2 વર્ષથી ધંધો કરતા હોય એવું હાલ પ્રાથમિક તપાસમાં જણાય રહ્યું છે. બીજો જે અમારો કેસ છે એ દાણીલીમડા વિસ્તારમાં કફ સિરપની 250 બોટલો અમે પકડેલી છે અને જેમાં આરોપી તરીકે જે છે એ ઇરફાન સલીમભાઈ શેખ છે અને એને પણ એક બીજો જે આરોપી પકડવાનું બાકી છે અમારો એમની પાસેથી જથ્થો મેળવી અને કમિશન ઉપર પોતે પોતાના ઘરમાં રાખેલો હતો. આ રીતે અમારી જે બંને રેડ છે એમાં જે ડ્રગ્સનો એકમાં કફ સિરપ અને એકમાં એમની ડ્રગ્સ આરોપીના ઘરમાંથી મળી આવે છે અને બંને વિરુદ્ધ એનડીપીએચ એક મુજબ ગુનો દાખલ કર્યો છે. આગળની તપાસ ચાલુ છે. પોતાના ઘરે જ વેચતા હતા અને જે એનો કસ્ટમર બેઝ છે મોટા ભાગનો રિક્ષાના જે ચાલકો છે રિક્ષા ડ્રાઈવરો છે એ પ્રકારનો હતો અને પોતાના ઘરેથી આવીને લઈ જતા હતા. જ્યારે આ સાદિક છે એ બહાર હોય તો પોતાની પત્ની પણ એને ગ્રાહકોને જથ્થો આપી દેતી. બીજી પત્ની જે રુક્ષાના છે એની સાથે લગ્ન કરી અને એની સાથે રહે છે અને બંને ડ્રગ્સ ના એડિક્ટ છે જેથી આ ધંધામાં આવવાનું કારણ બંને એડિક્ટ હોય એ ટ્રાફિક દ્રષ્ટિએ જણાય. 200 ગ્રામ હાલ જે મુંબઈથી લઈ આવતા હતા એની 12 લાખ જેવી કિંમત થાય છે અને અહીંયા એ લોકોને એમાંથી 16-17 લાખ જેવી રકમ મળતી હોય છે એટલે 4-5 લાખનો જે નફો છે એ મળતો એવું જણાય છે. સર આ ડ્રગ્સનો મૂળ જે છે તાજેતરમાં ક્રાઇમ બ્રાન્ચ જે ઓરિજિનલ ફેક્ટરી પર ની એની સાથે કઈ કનેક્શન નીકળે છે કે આખી અલગ જ લાઈન છે? હાલમાં અમે તપાસ કરી રહ્યા છીએ અને પ્રાથમિક તપાસમાં એવું કંઈ ધ્યાન પર આવેલ નથી પણ અમે એ દિશામાં પણ તપાસ કરીશું કે કોઈ એ પ્રકારનું કોઈ મોટી ગેંગ સાથે સંડોવાયેલ છે કે કેમ. સાહેબ અમદાવાદ શહેરમાં અલગ અલગ સમયે અલગ અલગ એસઓજી કેસ કર્યા છે ડીપીએસના, ખાસ કરીને એપિસેન્ટર કયા કયા અત્યાર સુધીમાં ધ્યાન આપ્યા છે? અમે 2022માં જે 37 કેસ છે અમારા અને 2023માં હાલ જે રનિંગ યર છે એમાં અમારો આ 33મો કેસ છે ડ્રગ્સનો. એના આધારે કહી શકાય કે જે બહારથી ડ્રગ્સ આવતું હોય છે એ સીટીએમની આજુબાજુ અમે લોકોએ જેટલા કેસ કર્યા છે અહીંયા આજુબાજુ કરે છે. બીજો એક છે બસ સ્ટેન્ડ વિસ્તારની આજુબાજુ કરે છે પણ એ તો બહારથી જ્યારે લઈ આવતા છે અને અમારી ટ્રેપમાં આવી અને ગુનો અમે જે દાખલ કરીએ છીએ પણ જે ડ્રગ્સનું હબ કહી શકાય એ રિવર ફ્રન્ટનો વિસ્તાર છે, સીજી રોડ પણ છે, ત્યાંથી પણ અમને નાના નાના જથ્થામાં મળે છે. એકાદા બે કેસ છે સિંધુ ભવન ઉપર પણ થયેલ છે, ત્યાર પછી જમાલપુર પગથિયા પાસે પણ અમે કેસો કરેલ છે. એ રીતે અલગ અલગ છૂટા છવાયા વિસ્તારોમાં ડ્રગ્સ એડિક્ટ જ્યાં ભેગા થઈને લીએ છે એ વિસ્તાર પણ અલગ છે, બહારથી આવનાર જે ડ્રગ્સ છે એના જે અમે કેસ કરી છે એના જે હોટસ્પોટ છે એ બંને અલગ છે. તો હોટસ્પોટ જે નક્કી છે આજે એની કોઈ ખાસ એક્ટિવિટી અથવા એક્શન પ્લાન કરો એસઓજી? હા, અમે એસઓજી જે હોટસ્પોટ નક્કી કરેલ છે એમાં અવારનવાર પેટ્રોલિંગ પણ કરીએ છીએ અને અમારા બાતમીદારોના આધારે અમને જ્યારે જ્યારે બાતમી મળે અને અમે પોતે પણ એ બાબતે પ્રોએક્ટિવ છીએ કે ત્યાં અમે કેસ કરવા માટે સંપૂર્ણ તૈયારી સાથે અને અમને એમાં સફળતા પણ મળે છે.